મને ખબર પડે છે શું કરવું. રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના જ આઈટી સેલના કર્મચારીનું આ રેકોર્ડિંગ છે જે ખૂબ વાયરલ થઈ રહ્યું છે, જેમાં 156 સીટ મેળવનાર ભારતીય જનતા પાર્ટીના રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહ ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલના કર્મચારીને કહી રહ્યા છે કે તમે મારા ફોટો મીડિયામાંથી હટાવી દો છો. અને સામે આઈટી સેલના કર્મચારી અતુલ નથવાણી કહી રહ્યા છે કે નહીં મુકાય, જે થતું હોય તે કરી લેજો. નમસ્કાર, જમાવટ સાથે હું સમીર. પહેલાં તો એ ઓડિયો ક્લિપ સાંભળીએ કે જે વાયરલ થઈ રહી છે, એમાં કોણ વાત કરી રહ્યું છે તે સમજીએ. તો શરૂઆતમાં જે બે વ્યક્તિઓ વાત કરી રહ્યા છે તેમાંથી એક દર્શિતાબેનના પતિ છે અને બીજા વ્યક્તિ છે એ ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલના અતુલ નથવાણી છે. સાંભળીએ વાયરલ થયેલી ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલના વ્યક્તિ વચ્ચેનું કોલ રેકોર્ડિંગ. કાલે કમલેશ મીરાણી નો હું મળવા જવાનો છું. પાર્ટીમાં તમારે કામ કરવાનું છે કે નથી કરવાનું? તમારે જ્યાં કરવું હોય ત્યાં કરી દઈએ. મને કઈ આવી ડાટી ના મળો સાહેબ. બસ તો પછી કઈ આવે સૂચના ન દેવાની હોય સાહેબ ને, તમારે જે કરવાનું હોય કરી જ લેવાનું હોય ને સાહેબ. અમને જો હા મેડમ બોલો બોલો. મારા ફોટા મૂકી મને બ્લોક કરી દે, આપડે વાત તો થઈ ગઈ મેડમ. મને ક્યાં તમારી એમ નઈ, વોર્ડ નંબર 2 માં તમે મારા ફોટા મૂકો ને તમને કોને બ્લોક કર્યો? અરે મેડમ બ્લોક કર્યો તમને. વોર્ડ નંબર 2 માં તમે મારા ફોટા મૂકો અને તમને કોઈ બ્લોક કરે, તમારો ફોટો મને આવે તો હું મૂકું ને. ના આ જ ફોટો છે તમારી પાસે. જો અતુલભાઈ મને સમજાવું નહીં, મને ખબર પડે છે શું કરવું. મને કરી નાખો એટલે મારી વિધાનસભામાં મારી વિધાનસભાના તમે કાર્યકર્તા, મારા બોર્ડના કાર્યકર્તા. તમામ રાજકીય પક્ષોની અંદર જૂથવાદ ચાલતો જ હોય છે. અમુક જગ્યાએ ખુલીને ધારાસભ્ય જૂથવાદ સામે લાવતા હોય છે, અથવા તો અમુક જગ્યાએ વિવાદ દબાવી દેવામાં આવતો હોય છે. રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટીમાં પણ જૂથવાદ છે, જે આજે કોલ રેકોર્ડિંગની અંદર સાંભળી શકાય છે. રાજકોટના વોર્ડ નંબર 2ના ભારતીય જનતા પાર્ટીના ગ્રુપમાંથી આઈટી સેલના કર્મચારીએ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દર્શનાબેન શાહનો ફોટો કટ કરી અને કાઢી નાખ્યો હતો, જે જાણી અને ધારાસભ્યના પતિએ આઈટી સેલમાં ફોન કર્યો હતો. રાજકોટનો જૂથવાદ એવી રીતના છે કે એક બાજુ એવા લોકો છે જેને ટિકિટ મળી છે અને બીજી બાજુ એવા લોકો છે જે વિધાનસભા લડવા માટે ટિકિટ માગી હતી પરંતુ તેમને ટિકિટ નથી મળી અને ટિકિટ કપાઈ ગઈ છે. એમાં દર્શિતાબેન શાહની વાત કરીએ તો એ થોડા અલગ છે. સ્થાનિક પત્રકારના જણાવ્યા મુજબ દર્શિતાબેન શાહ જૂથબંધીના પક્ષમાં નથી, તે ભારતીય જનતા પાર્ટીના પ્રેરિત નેતા છે અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. દર્શિતાબેન શાહ સંઘ પરિવારથી નાતો રાખે છે, આથી તે ટિકિટ મળેલું જૂથ છે એ ટિકિટ ન મળેલા જૂથથી તે પરે છે એવું કહી શકાય છે. પણ તેમને ટિકિટ મળી છે, જેના કારણે જેને ટિકિટ નથી મળી તે જૂથના વ્યક્તિઓ છે એમનાથી નારાજ છે અને આ બધું ઓડિયો ક્લિપની અંદર સમજી શકાય છે. ધારાસભ્ય દર્શિતાબેન શાહ ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલના જે આક્ષેપ છે એ કરી રહ્યા છે તેમની સામે, અને તેમનો ફોટો પણ જે રીતના મીડિયાની અંદર શેર કરવામાં નથી આવી રહ્યો તેવી રીતના તે વાત કરી રહ્યા છે કે ફોટો ક્રોપ કરી અને હટાવી દેવામાં આવે છે, જેની રજૂઆત કરી રહ્યા છે. ત્યારે આઈટી સેલના જે વ્યક્તિ છે એ પણ કર્મચારી કહે છે કે મારો જે ફોટો જે છે એ હું નહીં મૂકી શકું, જો હું ફોટો મૂકું છું તો મને બ્લોક કરી દેવામાં આવે છે. ધારાસભ્ય જ્યારે રૂઆબથી કહે છે કે હું ફરિયાદ કરીશ તો આઈટી સેલના કર્મચારી કહે છે કે કરી દો ફરિયાદ. પણ સવાલ દર્શિતાબેન શાહે અહીં એ કહ્યો હતો કે કોણ છે એ વ્યક્તિ જે મારો ફોટો કાઢી નાખવાનું કહે છે, ત્યારે આઈટી સેલના કર્મચારી ચૂપ થઈ ગયા હતા. હવે આ જૂથવાદ સામે આવતા ભારતીય જનતા પાર્ટી આને કઈ રીતના હેન્ડલ કરશે અને કઈ રીતના રિએક્ટ કરશે જોવાનું રહેશે. ધન્યવાદ.